જય ગુરુદેવ. ગુરુદેવના આજના પ્રવચનમાં જોઈશું ગાયત્રી જયંતિ પર મથુરામાં છેલ્લું ઐતિહાસિક ઉદ્બોધન ગુરુદેવે આપેલું. આવો એમની જ ભાષામાં ગાયત્રી મંત્ર મારી સાથે સાથે બોલો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ વિશ્વ જ્યારે બન્યું ત્યારે માણસ પણ બીજા પ્રાણીઓની જેમ જ હતો. બધા પ્રાણીઓની જેમ જ તે જીવન નિર્વાહ કરવા માટે સંઘર્ષ કરતો, ભૂખ સંતોષવા માટે મહેનત કરતો અને બાળકો પેદા કરતો હતો. બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે મનુષ્યનું સર્જન કરવા માટે આટલો બધો પરિશ્રમ કર્યો તે શા માટે? જો મનુષ્ય પણ કીડી મંકોડાની જેમ જ જીવવાનું હોય તો પછી એની પાછળ આટલો બધો શ્રમ કરવાની જરૂર શું? જો તે બીજા જ પ્રાણીઓની જેમ જ પેટ ભરતો રહેશે અને બાળકો પેદા કરતો રહેશે અને પોતાના અહંકારને સંતોષવા અંદરો અંદર સંઘર્ષ કરતો રહેશે તો તેની પાછળ આટલી બધી મહેનત કરી તે નકામી જશે. મનુષ્યને જે ખાસ ઉદ્દેશ્યથી બનાવ્યો છે, ખાસ હેતુથી બનાવ્યો છે, તેના માટે તેને કંઈક પણ અનુદાન આપવું જોઈએ. એ અનુદાન એને ઋતંભરા પ્રજ્ઞાનું નામ આપવામાં આવ્યું. વિવેક, વિચારશીલતા, ઉચ્ચકોટીના આદર્શો પ્રત્યે નિષ્ઠા એ બધાના સમન્વયનું નામ છે ઋતંભરા પ્રજ્ઞા. આ ઋતંભરા પ્રજ્ઞાનો અર્થ છે વિવેકશીલતા. વિવેકશીલતા અર્થાત ભગવાને મનુષ્યને જે ઉદ્દેશ્ય માટે બનાવ્યો તેને યાદ રાખવું. જેવી રીતે સ્વર્ગમાંથી ગંગાનું ધરતી પર અવતરણ થયું એ જ રીતે આ ઋતંભર પ્રજ્ઞાનું પણ મનુષ્યમાં અવતરણ થયું. ઋતંભરા પ્રજ્ઞાનો પ્રવાહ આધ્યાત્મિક પ્રવાહ સ્વર્ગલોકમાંથી આવ્યો, દેવોમાંથી જમીન પર આવ્યો અને મનુષ્યમાં વહેવા લાગ્યો. મનુષ્યોમાં જ્યારે તે પ્રવાહ વહેવા લાગ્યો ત્યારે ઋતંભરા પ્રજ્ઞાનું આધ્યાત્મિક ભાષામાં ગાયત્રી વિદ્યા યા બ્રહ્મ વિદ્યા રાખવામાં આવ્યું. આજે એ જ મહાન શક્તિનો જન્મદિવસ છે. જે મહાશક્તિ મનુષ્યની બધી જ શક્તિઓને જાગૃત કરે છે. રિદ્ધિ અને સિદ્ધિની બાબતમાં અનેક વાતો બતાવવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે મંત્રો અનેક શક્તિઓ, સામર્થ્યો તથા સિદ્ધિઓનો ભંડાર હોય છે. શું એ વાત સાચી છે? હા, બિલકુલ સાચી છે. જો ગાયત્રી મહામંત્રના સ્વરૂપને સમજવામાં આવે અને જીવનમાં ઉતારવામાં આવે તો એ સિદ્ધિઓ અવશ્ય પ્રાપ્ત થાય છે. જો ગાયત્રીના સ્વરૂપને જ ન સમજવામાં આવે અને જે રીતે એની ઉપાસના કરવી જોઈએ તે રીતે ન કરવામાં આવે તો તેનાથી સિદ્ધિ કે રિદ્ધિ કશું જ મળતું નથી. ગાયત્રીનું સ્વરૂપ શું છે? સ્વરૂપ એ છે કે મનુષ્યનો વિવેક ઊંઘી ગયો છે તેને જાગૃત કરવામાં આવે. ઋતંભરા પ્રજ્ઞા એ શીખવાડે છે કે હે મનુષ્ય, અહંકારમાં ડૂબીશ નહીં. મોટા માણસ બનવાની ઈચ્છા અને લાલસામાં તારા જીવનને બરબાદ ન કરીશ. ગાયત્રી મંત્રના ત્રણ ચરણ છે, ઋતંભરા પ્રજ્ઞાના ત્રણ ઉપદેશ છે. ઋતંભરા પ્રજ્ઞા અર્થાત બ્રહ્મ વિદ્યા, રિદ્ધિઓ અને સિદ્ધિઓથી ભરેલી વિદ્યા. મેં મારા જીવનમાં આ મહાવિજ્ઞાનના સ્વરૂપને સમજવાની કોશિશ કરી છે અને હું જેવું સમજો છું તે રીતે તમારે પણ એનું સ્વરૂપ સમજવું જોઈએ. ઋતંભરા પ્રજ્ઞાના પહેલા ચરણમાં મેં સમજવાની કોશિશ કરી છે કે માણસે યશના ભૂખ્યા ન બનવું જોઈએ, મોટાઈના ભૂખ્યા ન હોવું જોઈએ, અહંકારનું પૂતળું ન બનવું જોઈએ, બીજા ઉપર વટ પાડવાની તથા બીજાઓની નજરમાં ખોટા દેખાવાની ઈચ્છા પણ ન રાખવી જોઈએ. જો મનુષ્ય એવી ખોટી મહત્વાકાંક્ષાઓ નહીં છોડે તો એ બધી શક્તિઓને તથા સામર્થ્ય એને નહીં મળે. મનુષ્ય નકામો તથા બેકાર બની જશે. જ્યાં સુધી મનુષ્યમાં અહંકાર હશે ત્યાં સુધી તે ભગવાનની ઈચ્છાને પૂરી નહીં કરી શકે. એ માટે એની પાસે નહીં સમય બચે, નહીં શક્તિ બચે કે નહીં પૈસા બચે. માણસનો અહંકાર આકાશ જેટલો, સુરસાના મોં જેટલો હોય છે, એટલો મોટો હોય છે કે એક જીવન તો શું,
હજારો જીવન પણ પૂરા થઈ જાય તો પણ તે પૂરો થઈ શકતો નથી. શું એવો માણસ ભગવાન માટે કામ કરી શકે? ના, તે લોક કલ્યાણ તથા આત્મકલ્યાણ માટે કામ કરી શકતો નથી. સમય અને શક્તિને બરબાદ કરનાર અહંકારને દૂર કરવો તે ઋતંભરા પ્રજ્ઞાનું ગાયત્રી મહામંત્રનું પહેલું ચરણ છે. બીજું ચરણ એ છે કે મનુષ્ય પોતાની બે શારીરિક જરૂરિયાતો પૂરી કરવા માટે એટલા વ્યાકુળ ન બનવું જોઈએ. મનુષ્યને જે શરીર મળ્યું છે તે તો માત્ર એને પહેરવાનો પોશાક છે. એક ઘોડો છે, સાયકલ છે, એ સાયકલ માટે એટલા બધા બેચેન ન બનવું જોઈએ કે એના પર એના સવારની ઈચ્છા તથા જરૂરિયાતને જ તે ભૂલી જાય. આ શરીરની બે જરૂરિયાતો છે. એક એ કે માણસને ભૂખ લાગ્યા કરે છે અને એ માટે એને રોટલાની જરૂર પડે છે. જે દિવસે માણસ પેદા થયો તો તે જ દિવસે ભગવાને એને વિશ્વાસ આપ્યો હતો કે હે મનુષ્ય, જ્યાં સુધી તું જીવતો રહીશ ત્યાં સુધી હું તને મદદ કરતો રહીશ. એક પણ એવો દિવસ નહીં જાય કે તું પુરુષાર્થ કરે અને છતાં તને પેટ ભરવા ખાવાનું ન મળે. જે દિવસે તું પેદા થયો હતો એ જ દિવસથી તારા માટે તારી મા પાસે ગરમ દૂધના કટોરા મેં તૈયાર રાખ્યા છે. આ સુવિધા એટલા માટે કરી છે કે જન્મ થતા જ તને ખબર પડે કે મારું સંરક્ષણ કરનારી એક શક્તિ છે. જે દિવસે તું પેદા થયો તે જ દિવસથી તારા કપડાં ધોવા ધોબણ તૈયાર અને તારો ખર્ચ ઉઠાવવા તારો બાપ પણ તૈયાર. આ બે પ્રતિનિધિઓ દ્વારા મેં તારા માટે વ્યવસ્થા રાખી છે. હે મનુષ્ય, પેટ માટે ભટકીશ નહીં, પેટ માટે સિદ્ધાંતોને ભૂલીશ ના. તારું પેટ તો હું ભરતો રહીશ. જ્યારે કીડી મકોડાનું પણ પેટ ભરું છું, બધા જ જીવોનું પેટ ભરું છું, તો તારે પેટ ભરવા માટે ચિંતા કરવાની જરૂર? પેટ ભરવા માટે પુરુષાર્થ તો કરવો જ જોઈએ, પરંતુ તારી બુદ્ધિ અને ભાવનાનું બલિદાન ના આપીશ. પરંતુ હાય રે મનુષ્ય, ગાયત્રી મહામંત્રના આ શિક્ષણને પગ તળે તું કચડતો રહ્યો અને છતાં એવી આશા રાખતો રહ્યો કે મને ભગવાનનો પ્યાર મળશે, સિદ્ધિઓ મળશે, રિદ્ધિઓ મળશે. પરંતુ એ કઈ રીતે શક્ય બને? એક ત્રીજું ચરણ પણ છે. મનુષ્યની ઇન્દ્રિયો એટલા માટે બનાવવામાં આવી હતી કે મનુષ્યનું જીવન આનંદથી ભરપૂર બની રહે. વિવેકશીલ પ્રાણી એવા મનુષ્યને હસવા તથા હસાવવાની આનંદ ઉલ્લાસની વિદ્યા આવડવી જોઈએ. એ માટે જ એને જીભ, કાન, આંખો તથા કામેન્દ્રિયો મળી છે. પરંતુ હાય રે અભાગી મનુષ્ય, આ ઇન્દ્રિયોની અંદર જે બ્રહ્મવર્ચસ બ્રહ્મતેજ હતું તેને નષ્ટ કરતો રહ્યો. જો એને જીભનો ઉપયોગ કરતા આવડ્યો હોત તો તે બધા સાથે પ્રેમ ભરી મીઠી વાણી બોલતો હોત, બીજાને ઉલ્લાસ અને આનંદથી ભરી દેનારી મધુર વાણી બોલતો હોત, માણસને આગળ વધારનારી કલ્યાણકારી વાણી બોલતો હોત. પરંતુ માણસને જીભનો ઉપયોગ કરતા પણ ના આવડ્યો. જો આવડ્યો હોત તો દરેક માણસ 100 વર્ષ જીવ્યો હોત. આપણે નશો કરીએ છીએ, સ્વાદ માટે મરી મસાલા ખાઈએ છીએ, જે આરોગ્ય માટે બિલકુલ ઉપયોગી નથી. આ એક જ ઇન્દ્રિયનો ઉલ્લેખ મેં કર્યો, બીજી ઇન્દ્રિયોની વાત કરવા નથી માંગતો. જો એ વાત કરીશ તો મનુષ્યનું નીચ અને પાપી જીવન આપણી સામે પ્રગટ થશે અને એ પણ ખબર પડશે કે જેના માટે મનુષ્યનું સર્જન કરવામાં આવ્યું છે એ ઉદ્દેશ્ય ભૂલીને તે અવળા માર્ગે વળી ગયો. ઋતંભરા પ્રજ્ઞા ગાયત્રીનો આજે જન્મદિવસ છે. તે ત્રણ ધારાઓના રૂપે આપણા જીવનમાં રહે છે, ગંગા, યમુના અને સરસ્વતી. જ્યાં એમનો સંગમ થાય છે તે સ્થળનું નામ પ્રયાગરાજ તીર્થ છે. મનુષ્યને તીર્થરાજ બનાવવામાં આવ્યો હતો. અહંકાર, લોભ તથા ઇન્દ્રિયોના દુરુપયોગથી, આ ત્રણેય પાપોથી જો મનુષ્ય દૂર રહ્યો હોત તો તેની અંદર બ્રહ્મવર્ચસ બ્રહ્મતેજ પ્રગટ થતું હોત અને માણસ સાચા અર્થમાં તીર્થરાજ બની શક્યો હોત. બ્રહ્માજીએ જ્યારે આ સંસાર બનાવ્યો હતો, જે દિવસે મનુષ્યને વિવેકશીલતા તથા વિચારશીલતાનો ઉપહાર ભેટ આપ્યો હતો, તે આજનો દિવસ આ ગાયત્રી જયંતિનો જ દિવસ હતો. ગાયત્રી મંત્રના રૂપમાં જ્ઞાનની ગંગા આજના દિવસે જ અવતરી હતી. ગંગા તથા ગાયત્રીનું એક સ્થૂળ રૂપ છે અને બીજું સૂક્ષ્મ સ્વરૂપ છે.
ગંગાનું સ્થૂળ રૂપ તમે બંધ તથા નહેરોના સ્વરૂપે જોઈ શકો છો. તે ખેતરોને પાણી આપે છે તથા વીજળી પણ પેદા કરે છે. ગંગાનું સૂક્ષ્મ સ્વરૂપ એ છે કે જ્યારે તમે એમાં સ્નાન કરો છો ત્યારે ભાવના કરો છો કે સ્વર્ગમાંથી આવેલી આ દેવી આપણા મન, અહંકાર તથા આત્માને સાબુ લગાડીને બધી મલિનતા ધોઈ નાખે છે. પાપના ફળને જ નહીં પરંતુ પાપી પ્રવૃત્તિઓને પણ નષ્ટ કરી નાખે છે. ગંગાના પાણીમાં સ્નાન કરનારને માત્ર સ્થૂળ ગંગાનો જ લાભ મળે છે. સૂક્ષ્મ ગંગા આપણને એ શીખવાડે છે કે મનુષ્યના અંતરમાં ગંગા જેવી પવિત્રતા અને શીતળતા પેદા કરવી જોઈએ અને મનુષ્યની પાપી વૃત્તિઓનો નાશ થવો જોઈએ. પાપ કર્મના ફળનો નહીં, પાપના દંડમાંથી બચવાનો એક જ માર્ગ છે કે એ પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. માણસે એક જેટલો ખાડો ખોદ્યો હોય એટલી જ માટી તેમાં પૂરવી જોઈએ. સમાજને જેટલું નુકસાન પહોંચાડ્યું હોય એની સામે સમાજ કલ્યાણના પણ એટલા જ કાર્યો કરવા જોઈએ. ગંગાજીમાં જે પવિત્રતા છે, શાંતિ અને શીતળતા છે, એને આપણે જો આપણા જીવનમાં સ્થાપી શકીએ તો આપણા મનમાં એવી ભાવના જાગશે કે આપણે પણ ગંગાની જેમ નિર્મળ તથા શીતળ બનવું જોઈએ. ગંગાની જેમ આપણી ચારેય બાજુ ખુશી તથા હરિયાળી પેદા કરવી જોઈએ. જો આ ભાવના આપણી અંદર આવશે તો પાપ વૃત્તિઓ નષ્ટ થઈ જશે અને ત્યારે આપણે શાંતિ, સ્વર્ગ તથા મુક્તિના અધિકારી બની જઈશું. ગંગાના સૂક્ષ્મ સ્વરૂપની સાથે જો આપણે ગંગામાં સ્નાન કરીએ તો એવો અનુભવ કરીએ કે ગંગાને આપણે આપણા જીવનમાં પ્રવેશ કરાવી રહ્યા છીએ. ગંગા માતાની શાંતિ આપણા અંતરમનમાં પ્રવેશી રહી છે. જગતનું કલ્યાણ કરવાની વૃત્તિ આપણા રોમે રોમમાં સમાઈ રહી છે. જ્યારે નાહીને બહાર નીકળીએ ત્યારે એવો અનુભવ કરીએ કે આપણી પાપ પ્રવૃત્તિઓને આપણે ગંગાજીમાં વહેવડાવી દીધી છે. હવે ભવિષ્યમાં શુદ્ધ અને પવિત્ર જીવન જીવીશું તો હું કહું છું કે ગંગા સ્નાનનું મહાત્મ્ય જે બતાવવામાં આવ્યું છે તેનો સંપૂર્ણ લાભ અવશ્ય મળશે. જ્ઞાન ગંગા ગાયત્રી મંત્ર, જેનો આજે જન્મદિવસ છે, તેનું સ્થૂળ સ્વરૂપ આપણી કલ્પના અનુસાર એ છે કે તે એક સ્ત્રી છે, હંસ પર સવારી કરે છે અને આસમાનમાં રહે છે. આપણે એવું માનીએ છીએ કે તે દેવી ખુશામતથી પ્રસન્ન થઈ જાય છે. આપણે જ્યારે એ દેવીની આરતી કરીએ છીએ ત્યારે ફૂલાઈને ફાળકો થઈ જાય છે અને કહે છે, વાહ ભાઈ વાહ, આ આરતી કરનારા ચેલા ઘણા મળ્યા. જ્યારે પણ માળા કરીએ છીએ ત્યારે તે દેવી ખૂબ ખુશ થઈ જાય છે કે અત્યાર સુધી મારી જય બોલનારું તથા પૂજા કરનારું, પ્રશંસા કરનારું દુનિયામાં કોઈ નહોતું, હવે આ ભગત પેદા થઈ ગયો છે. કેવો મારી જય બોલે છે, કેવી આરતી ઉતારે છે. પણ આ ભગત તો પૈસા આપ, ઓલાદ આપ, સંપત્તિ આપ, પરીક્ષામાં પાસ કરી દે, આવું જ માગ્યા કરે છે. આ સ્થૂળ ગાયત્રી છે. આ સ્થૂળ ગાયત્રીના લાભોનો હું ઇનકાર કરું છું. જો ખરેખર એવા લાભ મેળવવા માંગતા હો તો મંદિરના દરેક પૂજારીને એ લાભ મળી ગયા હોત. તમારામાંથી 90% એવા લોકો છે જેઓ ગાયત્રી મહામંત્રના જપ કરે છે. તમારી એ માળા સ્થૂળ માળા છે, સ્થૂળ પૂજા છે. એ કરવાની હું ના નથી પાડતો, તે ઉપયોગી પણ છે. જેટલો સમય તમે પત્તા રમો છો, ગામ ગપાટા મારો છો, એટલો સમય તમે ભગવાનનું નામ લેવા બેસી જાઓ. હું શા માટે એની ના પાડું, પરંતુ એનો જે લાભ તથા મહાત્મ્ય બતાવવામાં આવ્યા છે એ જો મેળવવા હોય તો મેં જેવી ઉપાસના કરી છે એવી જ ઉપાસના તમારે કરવી પડશે. ગાયત્રીના સૂક્ષ્મ સ્વરૂપમાં પ્રવેશ કરવો પડશે. બ્રહ્માજીએ ગાયત્રી મહામંત્રને બહુ ઊંચી સ્થિતિવાળો બનાવ્યો હતો. એમાં શ્રદ્ધાનો સમન્વય હતો, વિરાટ દ્રષ્ટિકોણ અને આદર્શવાદનો સમન્વય હતો. જોકે તેનું બાહ્ય ક્લેવર સ્થૂળ જરૂર હતું. ગાયત્રી મંત્રના 24 અક્ષર છે, હા 24 અક્ષર. જપ કરવા માટે માળાની જરૂર છે, હા છે. ગાયત્રી માતાનું પૂજન કરવા માટે કંકુ, ચંદન, ધૂપ, દીવો, અગરબત્તી વગેરેની જરૂર છે, હા છે. આ ગાયત્રી માતાનું બાહ્ય ક્લેવર છે, પરંતુ તેનું અંતરંગ જે વિભૂતિઓ અને સિદ્ધિઓથી ભરેલું છે, જેને આપણે સ્પર્શવી પણ ન શક્યા, જેની પાસે પહોંચવાનો કદી પ્રયત્ન પણ નથી કર્યો, તે અંતરંગને તો આપણે જાણી જ નથી શક્યા.
આ ગાયત્રીનું અંતરંગ એ છે કે મનુષ્ય લોક કલ્યાણ માટે શ્રેષ્ઠ જીવન જીવવા માટે અને પ્રભુને સમર્પિત જીવન જીવવા માટે કટિબદ્ધ થવું જોઈએ. ગાયત્રી મહામંત્રની આ જ પ્રેરણા છે. મનુષ્ય માત્ર પોતાના માટે જ ન જીવવું જોઈએ, એ ભગવાનનો મદદનીશ છે. ભગવાન એની પાસે અપેક્ષા રાખે છે કે તે એમની દુનિયાને સુંદર બનાવવા પ્રયત્ન કરે. તે એવો સંકલ્પ લે કે પોતાના કુટુંબનું ભરણ પોષણ કર્યા પછી એની પાસે જેટલો સમય બુદ્ધિ તથા શ્રમ વધશે તેને ભગવાનના કામ માટે, લોક કલ્યાણના કાર્ય માટે વાપરશે. ભગવાન બુદ્ધ, શંકરાચાર્યજી, ગાંધીજી, લોકમાન્ય તિલક વગેરે જ્યારે લોક કલ્યાણના કાર્યમાં જોડાઈ ગયા ત્યારે એમના ઘરવાળાઓએ એમને મૂર્ખ કહ્યા. લોક કલ્યાણ માટે જ્યારે કોઈ પણ માણસ મોટું કામ કરે છે તો એની ઓળખાણ એ છે કે આ દુનિયાના લોકો એને બેવકૂફ માને છે. તેથી એક વાત સ્પષ્ટ છે કે આ પાગલ લોકો જો કોઈ બાબતની પ્રશંસા કરતા હોય તો સમજવું જોઈએ કે દાળમાં કંઈક કાળું છે. આ દુનિયા એટલી બેવકૂફ અને જેમની તે પ્રશંસા કરે છે તેઓ એને લાયક હોતા નથી, અને જેમણે પ્રશંસા કરી છે તેઓ તો ખરેખર પ્રશંસા કરવા લાયક છે જ નહીં. તેથી ખરેખર પ્રશંસાને લાયક તો એ લોકો જ છે કે જેમની કદી પ્રશંસા કરવામાં આવી નથી. જો તમને ઈચ્છા હોય તો અહીંથી 2 કિલોમીટર ઉપર પિશનહારીનો કૂવો છે, ત્યાં જઈ આવજો. દડણા દરનારી પિશનહારી કોણ હતી? તે માત્ર 12 વર્ષની ઉંમરે વિધવા થઈ ગઈ હતી અને લોકોના દરણા દડી દડી અને પોતાનું ગુજરાન ચલાવી હતી ચલાવતી હતી. રોજ 2 આના માત્ર કમાતી, તેમાંથી 7 પૈસામાં ગુજરાન માટે, તેમાંથી 7 પૈસામાં ગુજરાન ચલાવીને 1 પૈસો રોજ બચાવતી હતી. જ્યારે તે ગરડી થઈ ગઈ અને મૃત્યુ નજીક આવ્યું ત્યારે તેની પાસે એ 1 પૈસો બચાવી બચાવીને એણે 500 રૂપિયા ભેગા કર્યા હતા. એણે ગામ લોકોને બોલાવ્યા છે, અમારી આખી જિંદગીની ધર્મની કમાણી છે, અહીં પાણીની ખૂબ તંગી છે, તેથી જો આ પૈસામાંથી એક કૂવો ખોદવામાં આવે તો જે લોકો આ રસ્તેથી પસાર થાય તેમને પાણી પીવા મળે અને તેઓ મારી જિંદગીભર કમાણીનો લાભ પ્રાપ્ત કરી શકે. પિશનહારીના આ કૂવાનું નામ અને પિશનહારીના આ કૂવાનું પાણી આખા મથુરા જિલ્લાના બધા કૂવાઓ કરતા ઉત્તમ પાણી અને મીઠું પાણી છે. બીજા બધા જ કૂવાઓનું પાણી ખારું છે. લોકો આવે છે, છાયડામાં બેસે છે અને મીઠું પાણી પીએ છે. આ સ્ત્રીનો ક્યાંય ફોટો છે? ના નથી. તેના વિશે કોઈ પુસ્તકો લખાયા છે? ના નથી લખાયા. ચંગે ખાનના છે, નાદિર શાહના છે, ચીનની દિવાલના છે, ડાયનેમાઇટની શોધ કરનાર આલ્ફ્રેડ નોબેલની પ્રશંસા કરતા પુસ્તકો છે. આપણા બાળકો એ વાંચીને એમને યાદ રાખે છે, પણ આ પિશનહારીનું નામ ઇતિહાસમાં ક્યાંય નથી. તેથી ગાયત્રી મંત્રનું પહેલું શિક્ષણ એ છે કે જો મનુષ્ય રિદ્ધિ સિદ્ધિઓ મેળવવા ઈચ્છતો હોય તો એણે પોતાના પાપ અને પતનનું બારણું બંધ કરવું પડશે, અને તે છે પોતાનો અહંકાર સંતોષવાની, મોટાઈની ઈચ્છા, લોકોની સામે પોતાનો ચહેરો બતાવવાની ઈચ્છા તથા તાળીઓ પડાવવાની ઈચ્છા. જો એનામાં આવી ઈચ્છા જાગૃત રહેશે તો માણસ સિદ્ધાંત અને આદર્શ માટે, લોક કલ્યાણ માટે કામ નહીં કરે, પછી તો પૂજા પણ યશ માટે જ કરશે. ગાયત્રી મંત્ર આપણને એ શીખવાડે છે, એ શીખવે છે કે આપણે મોટાઈના ભૂખ્યા ના બનવું જોઈએ. જો માણસ આની ઉપર કાબૂ મેળવી લે તો એની 80% શક્તિની બચત થઈ શકશે. એની બુદ્ધિ બરબાદ થતી રહે છે તેને તે બચાવી શકશે. ગાયત્રી મહામંત્રનું બીજું શિક્ષણ એ છે કે મનુષ્ય પાસે શરીર અને મનની જે શક્તિઓ છે તેને વાસનામાં વેડફી ન નાખવી જોઈએ. એના બદલે એમનો સંગ્રહ કરવો જોઈએ. આંખ, નાક, વાણી, કાન, કામેન્દ્રિય વગેરે શક્તિઓને સદુપયોગ કરવા માટે બનાવ્યા છે. જો આપણે આટલું સમજી શકીએ તો આપણું અડધું જીવન જે આપણી ઇન્દ્રિયો દ્વારા નષ્ટ થઈ રહ્યું છે અને આપણે કમજોર અને નિસ્તેજ થતા જઈ રહ્યા છીએ તેને બચાવી શકાય છે. ગાયત્રી મહામંત્રનું ત્રીજું શિક્ષણ એ છે કે જો આપણે આપણા લોભ તથા લાલચને, આપણી કામના તથા તૃષ્ણાને નિગ્રહિત કરી શકીએ
તો આપણામાંથી દરેક માણસ કબીર બની શકે છે. શું કબીરને ખાવાનું નહોતું મળતું? રૈદાસ, મીરા તથા ગાંધીજીને રોટી નહોતી મળતી? કોને પેટ પૂરતું ખાવા નથી મળતું? જેને ખૂબ મળે છે તેઓ ખૂબ ખાવાના પ્રયત્ન કરે તો પણ ખાઈ શકતા નથી. જો તેમણે લોક કલ્યાણ કરવા તરફ પોતાની ઈચ્છા અને બુદ્ધિને વાળી દીધી હોત તો તેઓ પણ સરદાર પટેલ બની જાત, મદન મોહન માલવીયાજી બની જાત, અરે દેવદૂત બની જાત, ભગવાન બની જાત. પરંતુ ત્રણ જ એવા રાક્ષસો છે જે આપણને ખાઈ જાય છે. દુર્ગાની કથામાં ત્રણ જ રાક્ષસોના નામ આવે છે, મધુકૈટબ, મહિષાસુર અને શુભનિશુમ. દેવોને પરાજિત કરનારા આ ત્રણ રાક્ષસોની જેમ અહંકાર, તૃષ્ણા અને વાસના રૂપી અસુરો આપણી દૈવી શક્તિઓને કાયમ ખાતા રહે છે, કાયમ ખાતા રહે છે. ત્રિપદા ગાયત્રીનો પ્રાણ પ્રવાહ એટલા માટે આ વિશ્વમાં આવ્યો છે કે ગાયત્રી મહામંત્રના શિક્ષણ દ્વારા, પૂજન, અર્ચન તથા અનુષ્ઠાન દ્વારા પોતાની ત્રણ ધારાઓને વહેતી કરે. ગાયત્રી મંત્ર આપણને શીખવાડે છે કે હે મનુષ્ય, તું યશની પાછળ ના દોડીશ, તારું કર્તવ્ય પૂરું કર. લોકો શું કહે છે તે સાંભળ્યા વગર વિવેક બુદ્ધિથી કામ લે. દુનિયા ભલે ગમે તે કહે, છતાં પણ સત્યનો સહારો ક્યારેય છોડીશ નહીં. ગાયત્રીનો આ જન્મદિવસ આપણા માટે એક સંદેશ લઈને આવ્યો છે કે આપણે ચિંતન મનન કરવું જોઈએ, હજાર વખત વિચારવું જોઈએ કે શું આપણે પ્રભુની ઈચ્છા મુજબ જીવન જીવીએ છીએ. આપણને જે વિભૂતિઓ મળી હતી, જે સામર્થ્ય મળ્યું હતું, એનો ઉપયોગ માનવ જાતિ માટે ભગવાનના ઉદ્દેશ્યોને અનુરૂપ કરીએ છીએ ખરા, કે પછી પેટના ગુલામ બનીને જીવી રહ્યા છીએ? જે ઇન્દ્રિયો આપણને મળી છે તેમનો ઉપયોગ આપણે જગતમાં શાંતિ અને સગવડ ઉત્પન્ન કરવા માટે કરી શકીએ છીએ? પરંતુ એના બદલે પતનમાં તો તેનો ઉપયોગ નથી કરી રહ્યા ને? આ પ્રશ્નો પર આજે આપણે અનેકવાર વિચાર કરવો જોઈએ. મારી ઉપાસનાની પ્રક્રિયા આવી જ રીતે ચાલતી રહી છે. લાંબા સમયથી હું ગાયત્રી મહામંત્રના જપ કરતો રહ્યો છું, સ્થૂળ ઉપાસના તથા પૂજા અને પ્રાર્થના પણ કરતો રહ્યો છું. પરંતુ જેને હું ગાયત્રીનો સૂક્ષ્મ પ્રવાહ કહું છું, જ્ઞાનની ગંગા કહું છું, ભગવાનની પ્રેરણા કહું છું, એ ત્રણેય ધારાઓને મારા અંતરમાં અને જીવનમાં ધારણ કરવાનો પ્રયત્ન કરતો રહ્યો છું. હવે જ્યારે મથુરામાં મારા માટે ગાયત્રી જયંતીનો આ છેલ્લો અવસર છે, ત્યારે મારા જીવનના અનુભવો તમને ન કહું તો એ યોગ્ય ન કહેવાય. આ અંતિમ અવસરે મારા 60 વર્ષના જીવનનો નિષ્કર્ષ, જેને તમે ગાયત્રીના ચમત્કારનો મૂળભૂત આધાર કરી શકો તે કહી શકો, તે હું તમને જણાવી રહ્યો છું. ગાયત્રી મંત્રની સાધનાથી મનુષ્યને શ્રેષ્ઠ પરિણામ મળે છે. જો તમે એવું માનતા હો તો એની સાથે બીજી એક માન્યતા પણ જોડી લેજો કે ગાયત્રી એ કોઈ મહિલા નથી. વિચારશીલતા અને વિવેકશીલતાના પ્રવાહનું નામ ગાયત્રી છે, કે જે આ વિશ્વમાં પ્રવાહિત છે. મનુષ્યના મગજને, કાર્યોને તથા અંતરાત્માને સ્પર્શે છે. બેશક તમે ધ્યાન કરતી વખતે હંસ પર બેઠેલા ગાયત્રી માતાનું ધ્યાન કરજો, પરંતુ સાથે સાથે એ પણ ધ્યાન કરજો કે ગાયત્રી માતા ફક્ત હંસ ઉપર જ સવારી કરે છે, બગલા પર નહીં. હંસ એને કહેવાય જે નિર્ક્ષીરનો વિવેક જાણતો હોય. દુનિયામાં યોગ્ય પણ છે અને અયોગ્ય પણ છે, પાપ પણ છે અને પુણ્ય પણ છે. આપણો અંતરાત્મા જેને અયોગ્ય માને તેને આપણે ઠોકર મારી દેવી જોઈએ અને જે યોગ્ય લાગે તેનો સ્વીકાર કરવો જોઈએ. આ છે હંસવૃત્તિ, આને જ હંસ પર સવારી કરી કહેવાય. ભગવાન આપણી પર સવારી કરે તે માટે આપણે શ્વેત હંસ બનવું જોઈએ, નિષ્પાપી બનવું જોઈએ, નિષ્કલંક બનવું જોઈએ. જો આ વિવેકશીલતા આપણામાં આવી જાય તો આપણા જીવનની દિશા જ બદલાઈ જશે. આ વિવેકશીલતાને જ હું ઋતંભરા પ્રજ્ઞા કહું છું, ગાયત્રી માતા કહું છું. જો તે આપણા અંતરમાં જાગૃત થઈ જાય તો આપણા જીવનનો પણ કાયાકલ્પ થઈ જાય, આપણી કામ કરવાની અને ઈચ્છાઓ કરવાની રીત જ બદલાઈ જાય. તો પછી આપણે ભગવાન બની જઈશું. આપણી પાસે નહીં લક્ષ્મીનો અભાવ રહે કે નહીં વિભૂતિઓનો અભાવ રહે. મેં ગાયત્રી ઉપાસનાને ઋતંભરા પ્રજ્ઞાના રૂપમાં સમજવાનો તથા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ લોકોને
લોકોએ જે સુગમ લાગ્યું અને જે આપણી મનોકામનાઓ તથા ઈચ્છાઓ પૂરી કરવામાં મદદરૂપ લાગ્યું એ જ બાહ્ય ફ્લેવરને માત્ર પકડી લીધું છે, એના સૂક્ષ્મ સ્વરૂપને સાચા સ્વરૂપને ભૂલી ગયા છે. અસંયમી રોગી માટે સારો હકીમ એ જ છે કે જે એની મરજી પ્રમાણે ભોજન કરવા દે. સૌથી સારી દેવી કોણ? તો જે આપણી મનોકામનાઓ પૂરી કરે તે. આપણી ઈચ્છા પ્રમાણે એના દેવ બનાવવાનો આપણે પ્રયત્ન કર્યો, ઈચ્છા પ્રમાણે તેને ચલાવવાનો પ્રયત્ન કર્યો, તેથી એ દેવની નજીક પહોંચી શકતા જ નથી અને કદી પહોંચી શકીએ પણ નહીં. જેણે ભગવાનની ઈચ્છા પ્રમાણે પોતાને બનાવવાનો પ્રયત્ન કર્યો તે લોકો ભગવાનની કૃપાના પાત્ર બની ગયા અને ગાયત્રીનું સંપૂર્ણ મહાત્મ્ય પ્રાપ્ત કરી શક્યા. હું એવું જ જીવન જીવ્યો છું, એ જ રૂપમાં ગાયત્રી મહામંત્રને સમજ્યો છું, ઉપાસના કરી છે, જપ તપ કર્યા છે અને જપની સાથે સાથે તેની ભાવનાઓને મેં હૃદયંગમ કરી છે. હું અહીંથી જતો રહું પછી તમને વિચાર આવે કે શું ગાયત્રી મંત્ર શક્તિશાળી છે, તો તમારે બરાબર સમજી લેવું જોઈએ કે હા, ગાયત્રી મહામંત્ર શક્તિશાળી છે. જો તમે એની ભાવનાઓને અંતરમાં ઉતારી શકો તો તમારે સમજી લેવું જોઈએ કે ભગવાનમાં જેટલી શક્તિઓ છે તે બધી જ ભક્તમાં પણ આવી શકે છે. જો ભક્તમાં એ શક્તિઓ જાગૃત થઈ જાય તો તે પોતાનું કલ્યાણ કરી શકે છે અને દુનિયાને પણ એનો લાભ આપી શકે છે. જો તમે તમારી માન્યતાઓમાં આ એક અધ્યાત્મને પણ જોડી દો તો હું માનીશ કે મથુરામાં ગાયત્રી જયંતિ પર આપેલું મારું આ છેલ્લું પ્રવચન સાર્થક થયું. મારું કહેવું અને તમારું સાંભળવું બંને સાર્થક થઈ જશે. ગાયત્રી મંત્ર અને ગાયત્રી વિદ્યાનો આવિષ્કાર જે મહાન આત્માઓએ કર્યો હતો એમનો ઉદ્દેશ અને પ્રયોજન પૂરા થઈ જશે. આ શબ્દોની સાથે હું મારી આજની વાત અહીંયા પૂરી કરું છું. અસ્તુ મિત્રો, ગાયત્રી જયંતિ પર મથુરામાં છેલ્લું ઐતિહાસિક ઉદ્બોધન. આપણાને ગાયત્રી મહામંત્રની સાચી પ્રજ્ઞા જાગૃત કરવા માટેનું આ ગુરુદેવનું પ્રવચન છે અને જ્યારે આ પ્રવચન ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી આપણી પાસે વિનામૂલ્ય આપની પાસે પહોંચ્યું છે તો આ દૈવી પ્રવચન, રિદ્ધિ સિદ્ધિ આપનારું પ્રવચન